આથી શરૂ થતું નવરાત્રી પર્વને લઈને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ઘંટ સ્થાપન કરાયું. નાના ભૂલકાઓ દ્વારા માટીમાંથી આબેહૂબ ગબ્બરની પ્રકૃતિ બનાવી નવ દિવસ પૂજા અર્ચનનો મહિમા. હિન્દુ તહેવારોમાં સૌથી પવિત્ર મનાતો તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ. દેશ વિદેશમાં નવરાત્રી પર્વ ધામધૂમપૂર્વક ઉજવાતું હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રીના ઘટ સ્થાપન કરી અનોખી ઉજવણી કરાય છે. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જ્ઞાતિના લોકો પોતાની કુળદેવીના સ્થાનકે ઘટ સ્થાપન કરી માતાજીના જવારા વાવતા હોય છે, ત્યારે મંગલપુર રાજપૂત સમાજ દ્વારા પણ કુળદેવી નાગેશ્વરી મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું. માતાજીની મૂર્તિ આગળ માટીમાં સપ્ત ધાન્ય વાવી બે માટીના ઘટ મૂકવામાં આવ્યા છે. પાણી સિંચન કરી માતાજીના જવારા ઉગાડવામાં આવે છે. યજમાન દ્વારા નવ દિવસ સુધી પાણીનું સિંચન કરવામાં આવે છે અને સરસ જવારા તૈયાર થાય છે. છેલ્લા દિવસે માતાજીનું નિવેદન અને હવન થાય છે. તે દિવસે જવારાને તલવાર વડે વાઢીને જવારા હોમવામાં આવે છે. આમ અનોખી પદ્ધતિથી માતાજીની ઘટ સ્થાપન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નાના ભૂલકાઓથી પણ માતાજીની અનોખી શ્રદ્ધા હોય છે. ખેતરમાંથી ચોખ્ખી માટી લાવી ઘાસ ઉમેરીને આબેહૂબ ગબ્બર તૈયાર કરવામાં આવે છે. ગબ્બર આસપાસ કુદરતી વનરાજી હોય તેવી રચના કરવામાં આવી છે. આસપાસ માટીની ગરબી મૂકવામાં આવે છે અને માતાજીના ગોખમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરી નવ દિવસ સુધી પૂજા આરતી અને રોજ રાત્રે માતાજીના ગરબા થાય છે. આમ પરંપરાગત રીતે ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રીનું ઘટ સ્થાપન અને ગબ્બર બનાવી ભક્તિ અને શક્તિની આરાધના કરવામાં આવે છે. નમન પંડ્યા, ZSTV અરવલ્લી.